सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनम् प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों गढ़ा अंत्य प्रकरण 37 वचनामृत चाली रू है भगवान श्रीहरि अखा त्रीजना दिवसे गठपुर में दादा खाचर दरबार में उगमने द्वार ओरडानी ओसरी पर विराजमान है महाराज सभानी अंदर एक बात करे से कि जेने भगवान स्वरूपनु यथार्थ ज्ञान थयु होय जेने भगवान स्वरूपनु सुख एक वक्त चाख्यु होय यथार्थ एने गमे एवो देशकाळ विपरीत थाय तो पण क्यारेय पण ए ज्ञाननो लेस जातो नथी आवुं महाराज बात करे से त्यार बाद महाराज एक बात ए पण करे से કે જેને એ સુખને ચાખ્યું જ નથી ક્યારેય એ સુખનો અનુભવ કર્યો જ નથી જેને ભગવાનના સ્વરૂપનું સુખ શું છે ભગવાનના ભજનનું સુખ શું છે એ જેને ચાખ્યું જ નથી એને ક્યાંથી સાંભળે પછીથી મહારાજે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એનો વિસ્તારથી વાત કરવાની શરૂ કરી છે જેમાં આપણે ગઈકાલની કથા દરમિયાન સાંભળ્યું હતું ભગવાન જેવા તો એક ભગવાન જ છે ભગવાન જેવો થવાને બીજો કોઈ સમર્થ નથી ભગવાન જેવા એક ભગવાન છે દેવ મનુષ્ય કે પ્રકૃતિમાંથી થયા આકાર માત્ર નાશવંત છે જ્યારે ભગવાન જ શાશ્વત છે ભગવાન વિના બધાનું કાળ ભક્ષણ કરે છે ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય ચાલતું નથી આ વાતને આપણે ગઈકાલ સમજ્યા હતા આગળ હવે મહારાજની વાતને થોડી વાંચીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે તેનો આકાર પણ ભગવાન જેવો જ છે તો પણ તે પુરુષ છે અને ભગવાન પુરુષોત્તમ છે ને તે સર્વમાં શ્રેષ્ઠ છે એમને ઉપાસ્ય છે સર્વેના સ્વામી છે એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિ જે ભગવાન તે નિર્ગુણ છે અને ધ્યેય છે અને એનું જે ધ્યાન કરે છે તે નિર્ગુણ થઈ જાય છે એવું ભગવાનનું સ્વરૂપ છે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિષયક શ્રીજી મહારાજ વાત કરે છે એમાં પ્રથમ મહારાજે એ વાત કરી ભગવાન જેવા તો એક ભગવાન છે આજે મહારાજ એ વાત કરે છે કે ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા એવા જે ભગવાનના ધામમાં ભક્ત છે ભગવાનના ધામમાં ભક્ત છે આની સાથે આપણે એ વાતને પણ સમજીશું કે ભગવાનના ધામમાં જ ભક્ત છે એટલું નહીં આ પૃથ્વી ઉપર પણ ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા ભગવાનના મુક્તો હોય છે સાર્ધમ્યપણું એટલે કે સમાન ધર્મવાળા સમાન ધર્મવાળા કહેતા જેવી રીતે આપણે ધર્મની વ્યાખ્યા એવી કરતા હોઈએ છીએ કે હું આ ધર્મ પાડું છું એ ધર્મ બાબતની આ વાત નથી પણ ગુણોએ કરીને એક ગુણ શબ્દ માટે પણ ધર્મ શબ્દ વપરાય છે
જે ગુણધર્મ છે, જેવા ભગવાનમાં ગુણો છે એવા જ ગુણો ભગવાનના ભક્તો ભગવાનનું ભજન કરીને પામે છે. અક્ષરધામની અંદર જે ભગવાનના મુક્તો છે, ગઢપુરની અંદર જેને અક્ષર ઓરડીને વિશે શ્રીજી મહારાજનું અક્ષરધામનું વર્ણન કરતું ચિત્ર આધારાનંદ સ્વામી રચિત જેને દર્શન કર્યા હશે એને ખ્યાલ હશે કે અક્ષરધામની સભામાં મહારાજ મધ્ય સિંહાસનમાં બેઠા છે, તો મહારાજનું જેવું રૂપ છે, મહારાજના જેવા વસ્ત્રો છે, મહારાજનું જેવું ઐશ્વર્ય છે, મહારાજની જેવી શક્તિ છે, જેટલી આજુબાજુમાં મુક્તોની સભા ભરાઈને બેઠી છે તમામ મહારાજ જેવા જ દેખાય છે. તમામની અવસ્થા મહારાજ જેટલી જ છે. તમામના મુગટ, આભૂષણો, વસ્ત્રો એ ભગવાન જેવા જ છે. સાર્ધમ્યપણું કહેતા ભગવાન જેવું બધું જ સમાન. એ મુક્તની અંદર એટલી તાકાત છે કે જેટલું ભગવાન કરી શકે છે એટલું જ એ મુક્ત કરી શકે છે. જેટલું ભગવાન ધારેલું કરે એટલું જ એ મુક્તો કરે. બ્રહ્માંડોની રચના જેમ ભગવાન કરી શકે એમ એ મુક્તો પણ બ્રહ્માંડોની રચના કરી શકે એને સાધમ્યપણું કહેવાય. એવા મુક્તો અક્ષરધામમાં અનંત છે. આ પૃથ્વી ઉપર પણ શ્રીજી મહારાજના એ સાધમ્યપણાને પામેલા મુક્તો આ પૃથ્વી ઉપર પણ આવેલા હોય અને ત્યારે એ મનુષ્ય આકારે હોય એને કદાચ સામાન્ય જીવો ન પણ ઓળખી શકે. શ્રીજી મહારાજે હરિચરિત્રનું સાગરના ત્રીજા પૂરમાં 52મા તરંગની અંદર એક વાત કરી છે, એ વાતને હું વાંચું છું. બંધ્યાથી સરદાર જતા માર્ગમાં શ્રીહરિ કહે, અમારા સંતોને પણ અમે નિર્માની કર્યા છે, એ મનુષ્ય જેવા દેખાય છે પણ બધા મુક્તો છે, એમનું સામર્થ્ય અમે ઢાંકી રાખ્યું છે, તેમના બળનું તેમને જ્ઞાન થાય તો તેઓ છકી જાય. સિંહને પાંજરામાં પૂરે તેમ દેહરૂપી અને આજ્ઞારૂપી બે પાંજરામાં તેમને રાખ્યા છે, જેથી અજ્ઞાની અને અધર્મી લોકો એમને બાંધે, મારે કે ગાળો દે તો પણ બોલે નહીં, કારણ કે અમારા વચનની મોટાઈ સમજે છે. એવા સંતને જે દૂભવે છે તે પોતાનું જ ગળું કાપે છે. જેમ જેમ સંત ક્ષમા કરે તેમ તેમ તેનું કુળ સમૂળું નાશ પામે અને નિર્માણીપણા જેવો બીજો કોઈ ગુણ નથી. મહારાજે અહીં આગળ એ વાત કરી કે ભગવાનના સાધુ મનુષ્ય જેવા દેખાય છે પણ બધા મુક્તો છે. આજના યુગમાં વાલા ભક્તો એટલું જ વિચારો, તમે બધા ઘરે બેઠા અત્યારે લાઈવ કથા સાંભળો છો, તમે સવારથી સાંજ સુધી જોબો ઉપર હો, સવારથી સાંજ સુધી તમે કેટલાય સંસારના વ્યવહારમાં વિટાયેલા હો, સવારે તમને અડધો પોણો કલાક કથા મળે, સાંજે અડધો પોણો કલાક કથા મળે, પરંતુ તમે જો અહીં આગળ સંતો ભેગા જેવી રીતે સંતો જીવન જીવી રહ્યા છે, નથી અહીં જમવાની ખોટ, જમવાનું તમારે જોઈએ એટલું સારામાં સારું ઊંચામાં ઊંચું પ્રીમિયમ ક્વોલિટીનું મળે છે, સારામાં સારી રહેવાની વ્યવસ્થા છે, સારામાં સારા કપડાં, સારામાં સારી બધી જ વ્યવસ્થાઓ છે, છતાંય પણ અમારી ભેગા કોઈ અઠવાડિયું હરિભગત આવે અને એને જો ભજનનું અંગ ના હોય, કથા વાર્તાનું અંગ ના હોય તો એ થાકી જાય, એને ઘર સાંભળે. અહીં ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થશે ત્યારે વારા કરવાના છે ઉંમરવાળા બાપાઓના. નિત્ય એક બાપા મંદિરમાં આવીને મહારાજ સામે બેહે, સંતો એને જમાડશે, આખો દિવસ મંદિરમાં રહે, પછી હાંજે ઘેર જાય. અને કોઈ બાપાઓને મહિનો મહિનો રહેવા આવવું હોય તો એ છૂટ છે, એવું નહીં બાપાઓ, કોઈ હરિભક્તો નિવૃત્ત હોય અથવા તો કોઈ હરિભક્તોને એમ હોય વેકેશન લઈને 15 દિવસ મારે મંદિરની સેવામાં જવું છે તો ઘનશ્યામ મહારાજ આવે પછી આવજો. એનાથી બે ફાયદા થાય. એક તો તમને સાધુના જીવનનો પરિચય થાય કે આ સાધુ ખરેખર કેવા છે. બીજું તમને એ પણ પરિચય થાય કે જે સાધુ જે જીવનમાં જીવી રહ્યા છે એ સાધુ જેવું જીવન જીવવું એ આજના યુગમાં જે બાહ્ય દ્રષ્ટિએ જીવવાવાળા લોકો છે ને એમ લાગે છે કે સાધુઓને તો લહેર છે, સાધુઓને તો કોઈ ઉપાધિ નથી, ઉપાધિ ચોક્કસ નથી, પરંતુ ચાર દિવાલની વચ્ચે પોતાનું જીવન કાઢવું અને ચાર દિવાલની વચ્ચે ભગવાનની આજ્ઞાને સાંગોપાંગ પાડીને ચાલવું એ કોનાથી થાય? તો શ્રીજી મહારાજે જે વચન અહીં આગળ હરિચરિત્રનું સાગરમાં કીધું કે સાધુ છે એ જન્મે છે, એ કંઈ કોઈના બનાવ્યા બનતા નથી, એ જન્મેલા હોય છે. અને
જે ભગવાનને એવા સિદ્ધ પુરુષો છે, જે મહાપુરુષો છે કે જે સાધન દશાવાળા નથી, એ ભગવાનના સાધમ્યપણાને પામેલા હોય છે. કેવો ધર્મ હોય છે સાંભળો. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, તમારા ચારેમાં એક એક ચમત્કારિક ગુણ હોય અને જે તમને પોતાને જણાતો હોય કે મારામાં આ ચમત્કાર છે એ ગુણ તમે જણાવો, ત્યારે પ્રથમ મુક્તાનંદ સ્વામી કહે, ત્યારે સ્વામી હાથ જોડીને કહ્યું, હે મહારાજ, મારા મનમાં હું એમ જાણું છું, પથ્થર સરખો કઠણ અને મલિન હૃદયવાળો એવો કોઈ પુરુષ હોય તે જો મારી વાતો સાંભળે તો એનું અંતઃકરણ નિર્મળ થઈ જાય અને ભગવાન સન્મુખ થઈ જાય એવી મારી વાત જણાય છે, મારામાં ગુણ મને ભાસે છે. મુક્તાનંદ સ્વામી ભગવાનના સાધમ્યપણાને પામેલા હતા. જે ભગવાનના સમાન થયેલો હોય એનાથી જ પથ્થર જેવા જીવને ભગવાનમાં જોડી શકાય, બધાથી નથી થતું. ગોપાળાનંદ સ્વામીની વાતમાં આવે છે, જે દેવને સત્પુરુષ પધરાવે છે એમાં દૈવત આવે છે. સિદ્ધાંત આ છે, બંધારણ ગમે તે હોય પરંતુ સત્પુરુષ જે દેવને પધરાવે છે એમાં દૈવત આવે છે. શાસ્ત્ર પણ સત્પુરુષના કર્યા થાય છે, સાધુ પણ સત્પુરુષના કર્યા થાય છે. ખરેખરો સાચો સાધુ જો કરવો હોય તો કાંઈ કોઈ આલી મવાલી ભગવા લુગડા પહેરી નીકળ્યો હોય અને કોઈ આટલા નાના છોકરા રાખીને એને હારું જમાડીને ઘડિયાળ આપીને એને સરસ રીતે રાખી લેને કોઈ ચેલો થઈ જાય એમ સાધુ થતા નથી. કારણ કે ભગવા કપડાથી ક્યારેય સાધુ નથી હોતા. સાધુ તો એના જીવનથી ઓળખાય છે, સાધુ તો એના વર્તનથી ઓળખાય છે, સાધુ એની દ્રષ્ટિથી ઓળખાય છે, સાધુ એની વાણીથી ઓળખાય છે, સાધુ એની બેઠક ઉઠકથી ઓળખાય છે. સાધુ ક્યારેય ભગવા લુગડાએ કરીને સાધુને જાણવાવાળા હજારો લોકો અંધશ્રદ્ધાની અંદર પીલાતા હોય છે. સાધુ પણ સત્પુરુષના કર્યા થાય છે. કેવો સાધુ? કે જે સાધુ રાતને દિવસ ભગવાન માટે મથતો હોય અને પોતાનો સંગી હોય અને ભગવાનના માર્ગે ચલાવતો હોય એવો સાધુ એ સત્પુરુષનો કર્યો થાય છે. એટલે મુક્તાનંદ સ્વામી સાધમ્યપણાને પામેલા છે એના કારણે જ એના હૃદયની અંદર ગમે એવો પથ્થર જેવો જીવ હોય કે જે ભગવાન ભજવા કોઈ રીતે તૈયાર થાય એવો ના હોય પણ મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળે તો એ ભગવાન ભજતો થઈ જાય. સ્વામી કે મહારાજ, મને મારામાં આવો ગુણ જણાય છે. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું, તમે તમારો ગુણ કહો. પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, હું જે કાવ્ય કરું તેમાં એકનો એક શબ્દ વારે વારે ન લાવું તો એ શબ્દ ગોતવો પડે નહીં. બોલો, આપણે કંઈ લખતા હોય ને તો એકનો એક શબ્દ 25 વખત કરવો પડે, આપણે કંઈ બોલતા હોય તો એકની એક વાત 25 વખત કરવી પડે, પણ બ્રહ્માનંદ સ્વામી કે હું કાવ્ય બનાવવા બેસું તો એક શબ્દને ફરી મારે રિપીટ ના કરવો પડે અને એને વિચારીને નહીં, હવારના બેઠા હોય ને સાંજે કાવ્ય લખી રહે એમ નહીં. મહારાજ કે કાવ્ય લખો સ્વામી, એક કીર્તન બનાવો. આમ કીર્તન લખતા જઈને કીર્તન થતું જાય, આવા સામર્થ્યવાળા સાધુ. હે મહારાજ, હું કાવ્ય કરું તેમાં એકનો એક શબ્દ વારે વારે ન લાવું તો એ શબ્દ ગોતવો પડે નહીં, ઝડક ઝમક તો સહેજે આવ્યા કરે, તેમાં ગુણદોષ પણ આવે નહીં એવી મારી કાવ્યશક્તિ જણાય છે. મહારાજ, મારી કાવ્યશક્તિ આવી છે, એ મારામાં ગુણ મને ભાસે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તમારામાં એ ગુણ છે તે હું જાણું છું. પછી નિત્યાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, તમારો ગુણ હોય તો કંઈક કહો. ત્યારે નિત્યાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, ચાર ધામ કહેવાય છે આ પૃથ્વી ઉપર, એની માલિકોરે કોઈ વિદ્વાન આવીને મને જીતે એવો ડર મને જણાતો નથી, એવું મારું વિદ્વાનપણું જણાય છે, એ મારામાં ગુણ મને ભાસે છે. ત્યારે મહારાજ બોલ્યા, સ્વામી, તમારામાં એ ગુણ છે તેને હું જાણું છું. પછી ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું, સ્વામી, તમારામાં કયો ગુણ છે કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામી મહારાજને પગે લાગીને બોલ્યા, આ જગતમાં એમ કહેવાય છે કે આ બ્રહ્માંડના સર્જનારા ઈશ્વર છે, તેના ડોલાવ્યા વિના પાંદડું પણ ડોલતું નથી. મારા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આ બ્રહ્માંડોના સર્જક કોઈ એક ભગવાન છે, મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય એવો કોઈ ભગવાન છે એવું જાણું છું, એવું વંચાય છે. પરંતુ મારે જો આ બ્રહ્માંડ ડોલાવવું હોય તો ડોલે ખરું, મારામાં આ ગુણ મને જણાય છે. બોલો, મહારાજને ગોપાળાનંદ સ્વામી આમ કહે છે કે હે મહારાજ, તમારા બળે ને તમારા સામર્થ્યથી તમને ભજીને મારી અંદર આવી તાકાત છે કે તમારું રચેલું બ્રહ્માંડ, તમારા ઈશ્વરોએ રચેલું બ્રહ્માંડ, એ બ્રહ્માંડની અંદર તમારી આજ્ઞા વિના કાંઈ ન થાય, પણ જો હું ધારું તો મારા જ આખું બ્રહ્માંડ ફેરવી નાખું, આટલી મને તાકાત મારામાં જણાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તમારામાં એ ગુણ છે તે હું જાણું છું. આમ મહારાજે આ ચાર મોટેરા સદગુરુઓને પૂછ્યું છે
અને મોટેરા સદગુરુએ પોતાની આ વાત કરી છે. કહેવાનો અર્થ એ છે કે આટલા સાધમ્યપણાને પામેલા ભગવાનના આ મુખ તો હોય છે. ભગવાનના જે જે મોટા પુરુષો આપણને દેખાતા હોય, ભગવાનને સમાન સદગુણવાળા હોય મનુષ્ય આકારે દેખાય છે, પરંતુ એને વિશે અતિશય મોટપ છે. જે મોટપ આપણી આ આંખોથી કે આપણા કોઈ શાસ્ત્રોના વાંચનથી આપણે મોટપને જાણી પણ શકતા નથી. છતાંય પણ જે શ્રીજી મહારાજ કહે છે સમજવા જેવી વાત છે. મહારાજ કહે છે જેતલપુરની અંદર શ્રીહરિ કહે છે પૂર્વના હરિભક્તોથી અત્યારના હરિભક્તો સમર્થ છે. સંતો તો તેથી પણ સમર્થ છે. દરેકના જીવમાં ભગવાનનો નિવાસ છે, તેને કરીને તેમનામાં નવા બ્રહ્માંડ રચી શકે તેવું સામર્થ્ય છે. પરંતુ ભગવાનના અવતારે તે સામર્થ્ય દબાવી રાખ્યું છે. અવતાર વિના તે દબાય નહીં. બહુ બ્રહ્માની પણ ત્યાં ગણતરી નથી. આ તો બધાના સામર્થ્ય દબાવી રાખ્યા છે. મનુષ્ય જેવા હાવ ગરીબડા કરી દીધા છે. મહારાજે સંતોને શ્રીમદ સત્સંગી જીવનમાં આવે છે. ગઢપુરની અંદર મહારાજે અગાસીની અંદર ચંદ્ર બહુ ખીલેલો છે પૂનમનો, ત્યારે મહારાજે સંતોને પૂર્વ જન્મનું જ્ઞાન કરાવ્યું. એ ક્યાંથી આવેલા છે, ક્યાં હતા, કેટલી સામર્થ્યવાળા છે, શક્તિનું જ્ઞાન કરાવ્યું. ત્યારે સંતોને પોતાની સામર્થ્યનું જ્ઞાન થયું અને પછી મહારાજે એની ઉપર પડદો નાખી દીધો. સંતો કે મહારાજ આ જ્ઞાન અમને રહેવા દો ને. તો મહારાજે આગળ કીધું ને એવું, મહારાજ કે જો હું તમને તમારું જ્ઞાન રહેવા દઈશ તો શું થશે, કે કોઈ તમારું અપમાન કરશે ત્યારે તમે નિર્માની વર્તમાન નહીં પાડી શકો, એને સાપ આપશો તો કોઈનું ભૂંડું થશે, અને મારે તો જીવોનું સારું કરવું છે, એટલા માટે હું તમને અક્ષરધામમાંથી આ પૃથ્વી પર લઈને આવ્યો છું. આ પૃથ્વી પર એટલા માટે લાવ્યો છું કે અનંત જીવોનું કલ્યાણ થાય, અને જો તમને તમારા સામર્થ્યનું જ્ઞાન થશે તો કેટલાય લોકોનું ભૂંડું થઈ જશે, એટલે અમે તમારા જ્ઞાનને ઢાંકી રાખ્યું છે. સંતોને ગઢપુરથી પત્ર લખ્યો મહારાજે. અષાઢ સુધી પાંચમની રાત્રે વીજળી પડે તો ગુજરાતમાં રહેવું, ન પડે તો પૂર્વ દિશામાં ચાલવું. મહારાજ આવું સંતોને ઘણી વખત પ્રકરણ ફેરવતા. સંતોની પાછળ મહારાજનો રાજીપો સંતો ઉપર એટલા માટે જ હતો કે મહારાજ જેમ વાળતા એમ ભગવાનને સાધુ વળતા. મહારાજે પત્ર લખ્યો કે જો અષાઢ સુધી પાંચમની રાતે વીજળી પડે તો ગુજરાતમાં રહેવું, ન પડે તો પૂર્વ દિશામાં ચાલવું. સંતોએ પત્રની આજ્ઞા માથે ચડાવી. પાંચમને દિવસે વીજળી થઈ, પણ થોડી હોય કોઈને દેખ્યામાં આવી નહીં, એટલે રામદાસ સ્વામીની આજ્ઞા લઈને સંતો પૂર્વ દિશામાં ચાલ્યા. રામદાસ સ્વામી કે ગાડીમાં જતા જો વરસાદ પડે તો પાછા આવજો, એટલું વચન જરૂર પાડજો. સંતો નીકળ્યા. ત્રણ દિવસના સંતો ભૂખ્યા હતા, અન્ન મળે નહીં, તેથી શ્રીહરિ વણિકનો વેશ લઈને રસોઈ કરીને જમાડી ગયા. મહારાજ વણિકનો વેશ લઈને આવ્યા. જે જેના આશરે હોય છે એની ચિંતા એને હોય છે. સંતોને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા ત્યારે વણિકનો વેશ લઈ અને મહારાજ આવ્યા અને સંતોને જમાડી ગયા. આટલું જ કોઈએ વાંચ્યું હોય, સાંભળ્યું હોય તો એ વ્યક્તિને એટલો વિચાર આવે કે જે સાધુઓએ ત્રણ ત્રણ દિવસ ઉપવાસ કરીને આ સત્સંગની સ્થાપના કરી છે, એ સત્સંગમાં મને ત્યાગી થવા મળ્યું છે અને તમને હરિભગત થવા મળ્યું છે, તો આ સત્સંગના નિયમ ધર્મને લાંછન લાગે એવું આપણું જીવન ન હોવું જોઈએ. આટલું તો આપણને એક કૃતજ્ઞપણું હોવું જોઈએ પોતાના આ નંદ સંતો પ્રત્યે. આ સંતોએ ત્રણ ત્રણ દિવસના ઉપવાસ કરીને આ સંપ્રદાયના પાયા નાખ્યા છે. એટલો મોઘો આ સત્સંગ છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી મળવા એ કેટલા દુર્લભ છે. આપણને સહજની અંદર સત્સંગીને ગેરજન્મ્યા હોઈએ, કોઈ સાધુના યોગમાં આવ્યા હોઈએ, ક્યારેક મંદિર આવ્યા હોય ને સાધુએ પ્રેમથી સાચવ્યા હોય ને આપણને સત્સંગ થઈ ગયો હોય, આવો સત્સંગ આપણને દિવ્ય મળ્યો ત્યારે ભગવાનની આજ્ઞાને વાલા ભક્તો સાંગોપાંગ પાડીએ, કોઈ લોકની મોહબતે કરીને 5-25 દિવસની જિંદગીને બગાડીએ નહીં. ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞાઓ લખેલી છે ક્યાં જાજી છે, ક્યાં આપણા માટે વધારે છે, ક્યાં અઘરી છે, ક્યાં આપણને ભગવાન સ્વામિનારાયણ કહે છે તમે હિમાલય પર જઈને તપ કરો, ક્યાં આપણને કહે છે તમે ઊંધા માથે લટકો, આપણને શ્રીજી મહારાજે કીધું તમે સવારે ઉઠો ત્યારથી આટલી ક્રિયાઓ કરો. આપણે કરવાનું કેટલું હોય, એક પૂજા, સવારમાં આપણી પૂજા પેટી હોય, પોતાની પર્સનલ પૂજા, ભગવાન સાથેની નિત્ય મુલાકાત, નિત્ય તમે 15-20 મિનિટ, વધુમાં વધુ અડધો કલાક, ઓછામાં ઓછી 15-20 મિનિટ ભગવાનની પૂજા કરો. તમારી પૂજા પેટી હોય, તમે દુનિયાના છેડે જાઓ, પૂજા પેટી લઈને જાઓ. ઘણા ભક્તો એવા હોય
કે હું તો ઘેર મંદિરની અંદર દીવો આરતી કરી લઉં. ના, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમામની સેપરેટ પૂજાઓ છે. એક એક વ્યક્તિની પોતાની પૂજા અલગ અલગ હોય, તમારું આસન અલગ હોય. તમે તમારા આસન ઉપર બેસો, ભગવાનની પૂજા પાથરો, ભગવાનનું આવાહન કરો, માળા કરો, પ્રદક્ષિણા કરો. બેન હોય તો પંચાંગ પ્રણામ કરે, ભાઈ હોય તો સાષ્ટાંગ દંડવટ કરે, અને ભગવાનને દંડવટ કરીને 5 શિક્ષાપતિના શ્લોક વાંચો. તમારી હવારની પૂજા પૂરી થઈ ગઈ. માનસી પૂજા 2-4-5 મિનિટ તમારી શ્રદ્ધા હોય, વિશેષ પછી ધીરે ધીરે વધારો, પણ માનસી પૂજા 5 ટાઈમની કરો. અને આટલું કરો ને ભગવાનના પાળેલા નિયમ ધર્મ જે લખેલા છે આટલા પાળો. આટલું તો આપણને આ સંતોના જીવનથી હોવું જોઈએ. જે સંતો 3-3 દિવસના ઉપવાસ કરીને, અરે ઘણા સંતો તો વૈરાગ્યોએ મારીને એને નાખી દીધા છે. કેટલાય સંતોને જંગલમાં વાઘ અને સિંહ ખાઈ ગયા છે, જીવતા ખાઈ ગયા છે, જીવતા એને કૂવામાં નાખી દીધા, જીવતા સંતોને સળગાવી દીધા છે, જીવતા સંતોને વૈરાગ્યોએ કાપી નાખ્યા છે. આ સંપ્રદાય લોહીના પાયા ઉપર ઊભો થયો છે. એ લોહીના કરુણ ઇતિહાસો શાસ્ત્રોમાં નથી લખાયા, અને ક્યાંક જૂજ સંતોએ એવા ઇતિહાસોને જ્યારે લખ્યા છે ત્યારે જેવી રીતે અત્યારના સમાચારવાળા કોઈ જગ્યાએ 10,000 માણસ મર્યા હોય ને તો એક સમાજમાં ઉહાપો ન થાય એટલે એ લોકો અંદર એવું લખે કે 90 જ માણસ મર્યા છે. ખરેખર ત્યાં 10,000 મરી ગયા હોય પણ લખે 90, કે જેનાથી સરકાર ઉપર કે સમાજની અંદર બીજા પ્રકારનો ઉહાપો ન થાય. એમ સંપ્રદાયની જે કરુણ દશામાંથી પસાર થયો છે, અને કરુણતા સંતોને સૌથી વધારે સહન કરવી પડી છે, બીજા નંબરે એ સમયના હરિભક્તોને. કન્યાઓ હરિભક્તોની કોઈ લેતા નહીં, કોઈ લગ્ન પ્રસંગોના વ્યવહારો રાખતા નહીં, જે સ્વામિનારાયણનો થાય એની યારે સંબંધ તોડી નાખતા. સંતો તો ગામડે ગામડે જઈને આ લોકો માર મારતા. આવા બધાય જે ઇતિહાસો છે એને સંતોએ બહુ ગાડી ગાડીને થોડાક જ લખ્યા છે. કારણ એ છે કે આજે આપણને ગ્લાનીને દુઃખ વધી જાય કે આ સંપ્રદાય આવી રીતે ઊભો થયો છે. પરંતુ આપણને જ્ઞાન હોવું જોઈએ કે જે સંતોએ આપણા માટે આટલું કર્યું, જે મુક્તો અક્ષરધામમાંથી આવીને આપણા માટે આટલું સહન કરીને ગયા, તો કમસે કમ આપણે આટલી આટલા ફાસ્ટ યુગની અંદર કેટલો સરસ ધર્મ નિયમ પડે એવા છે. એ જમાનામાં કૂવેથી પાણી કાઢવું પડતું, અત્યારે નળમાં પાણી આવે છે. એ જમાનાની અંદર તમારે કંઈક ભેળસેળવાળું હોય તો કંઈક ખબર ના પડે. અત્યારે એક એક વસ્તુ પર લખેલું હોય છે કે આ વસ્તુ આવી જ છે, આ વસ્તુ આવી જ છે, અને તોય ગાફલ બનીને આપણે એક જીભડીને વશ થઈએ, આંખને વશ થઈએ, કાનને વશ થઈએ, ચામડીને વશ થઈએ, અને ભગવાનની આજ્ઞા આડે ધડ લોપીએ તો એનું ફળ બહુ ભૂંડું થાય. માટે વાલા ભક્તો, વિષયાંતર કરીને પણ આ વાતનું પ્રતિપાદન એટલા માટે અમે સંતો કરતા હોઈએ છીએ કે આપણે ભગવાનને ગમે એવું થવું છે, ભગવાનના સાધમ્યપણાને આપણે પામવું છે, તો એ પમાશે ક્યારેક. ભગવાનની આજ્ઞાને જ્યારે આપણે પાળીશું ત્યારે પમાશે. સંતો જ્યારે આગળ ગયા ત્યારે એક વણિક સંતોને મળ્યો ને એને સંતોને કીધું, હે સંતો, તમારા જેવા સાધુઓ અમે ક્યાંય જોયા નથી, આ વરસાદ પડતો નથી, કંઈક સંકલ્પ કરો કે વરસાદ પડે. તમે ધારો તો વરસાદ તરત થાય, તમને ભગવાન આધીન છે. ત્યારે સંતોએ ભગવાનને પ્રાર્થના કરીને વરસાદ પડ્યો. આ ભગવાનના સાધમ્યપણાને પામેલા, કે જેને ભગવાનને પ્રાર્થના કરીને તરત વરસાદ પડ્યો, અને પછી સંતો વડોદરાના પુલ ઉપર પાછા વળ્યા. હવે જે વાત આવે છે બહુ સરસ વાત છે. હરિચરિત સાગરમાં આધારણ સ્વામી લખે છે, મુએલાને જીવાડે, મરેલાને જીવતા કરે, પોતાના વચને કેટલાકને પુત્ર આપે, એવા સાધુ કે એવા કે જે બોલે જાત અને દીકરો થશે તો દીકરો થાય. એ જમાનામાં નહીં, આજ થાય છે. આજ ઇતિહાસો એવા છે કે જેને એમ કીધું હોય કે તમે આ પારાયણ કરાવો ને તમને 9 મહિને દીકરો મળશે ને દીકરા મળ્યા હોય. આજ હા, પણ એટલી વાત ખાસ યાદ રાખવી, આ વાતને સાંભળી કોઈ ભગવાનના મોટા સાધુઓ પાસે દીકરા લેવા ન આવવું. આ લોકનું મેળવીને શું કરવાનું, આ તો સકામ ભક્તો માટે છે. આ લોકની સંપત્તિ, આ લોકના પુત્ર પરિવારે 5-25-30 વર્ષના છે. કદાચ ભગવાનના સાધુ રાજી થઈને આપે, પ્રાર્થના ચોક્કસ કરવી, અને રાજી થઈને આપે, અને મહારાજની ઈચ્છા હોય ને આપણે ત્યાં પુત્ર પુત્રી આદિ કંઈ નથી થાય, ભગવાનની બહુ મોટી દયા જે આપ્યું એ, પણ એના માટે ભગવાનના સાધુ પાસે આપણે નથી જતા. આજે એક પરિવાર છે, મને કહેતા આનંદ થાય કે એ લોકો જુવાન છે, એને ત્યાં દીકરો દીકરી કાંઈ નથી. સમાજની અંદર એ બેને સત્સંગ પાકો છે, સત્સંગ પાકો છે, એટલે એને પોતાને એવો સંકલ્પ નથી કે મારે ત્યાં ભગવાન દીકરો આપે કે દીકરી આપે.
પરંતુ સમાજની વચ્ચે જ્યાં અનસમજણો વચ્ચે રહેતા હોય ત્યાં મેના ટોણાના કારણે ક્યારેક એવો વિચાર થાય કે ભગવાન અમારો ખોળો ભરે તો સારું. એને કહેવામાં આવ્યું કે તમે આવી રીતે વાત કરો ગુરુજીને એક સંતોને, ત્યારે એ બે એક યુવાન 28 વર્ષના કે 25 કે 26 વર્ષના યુવાન પતિ પત્ની એમ કહે છે કે ભગવાનની ઈચ્છા હોય એમ થાય, આપણે સંતો પાસે આવું માગવા માટે નથી જતા. એની સમજણ જોઈ કદાચ ભગવાનના મહાપુરુષોને એમ થાય, ભગવાનના મહાપુરુષને એમ થાય એને ત્યાં મહારાજ આપે ને એ પ્રાર્થના કરે થાય પણ કહેવાનો અર્થ એવી સમજણ જ્યારે ગૃહસ્થાશ્રમમાં જોઈએ ત્યારે ખરેખર રાજી થવાય કે જેને આ લોકની ઈચ્છા નથી, આપણે તો પરલોકમાં જવું છે. આ લોકમાં કદાચ આજ ગમે એટલી સંપત્તિ આપણી પાસે હશે શું કામની, આજ આપણને એટેક આવે અને આપણી પાસે કરોડો રૂપિયા છે શું કામના, આપણે ત્યાં દીકરાનો જન્મ નથી ને દીકરાનો જન્મ થયો ને 5 વર્ષ પછી આપણે મરી ગયા કે એ મરી ગયો શું કામનો. એટલે આ નાશવંત દુનિયાના કોઈ સુખને માગવા માટે ક્યારેય પણ ભગવાનના સંત પાસે ન જવું એવી સમજણ કેળવવી. પરંતુ આપણી સમજણ એટલી ન થઈ હોય તો આપણે સકામ ભક્ત રહેવું અને પ્રાર્થના ચોક્કસ ભગવાનના સાધુને કરી શકાય છે, દોષ નથી. પરંતુ જેને ટોપ લેવલના થવું છે એને તો કોઈ પ્રકારનું ભગવાન સિવાય બીજી ઈચ્છા ન રાખવી. મુએલાને જીવાડે ભગવાનના સાધુઓ આવા હતા, પોતાના વચને કેટલાકને પુત્ર આપે, કેટલાકને પુત્ર આપે, મરેલાને જીવાડે. કોવાયા ગામની અંદર રાઘા ભગત કરીને એક ભગત થયા, કોવાયા ગામના હતા અને રાઘા ભગતને ત્યાં એક નાજા ભક્ત એના દીકરા હતા. એ નાજા ભક્ત હતા ને બીમાર થયા, મંદવાડ થયો. એનો છોકરો હતો દેસુર, એટલે એનો દીકરો નાજા ભગતને જ્યારે ખાટલો હતો ત્યારે એનો દીકરાને એમ થયું કે મારા બાપા તો હવે મરી જશે ને ધામમાં જશે મારું કોણ. એટલે દીકરો દોડતો જૂનાગઢ ગયો. જૂનાગઢના જોગી મહાપુરુષ દાસજી સ્વામી બહુ સમર્થ સાધુ થયા. ઘણી વખત એના ચરિત્રો હું અહીં કહું છું કે જે મહાપુરુષ દાસજી સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામીને સેવેલા હતા, મહાપુરુષાનંદ બ્રહ્મચારી હતા. એક સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીનો પ્રસાદ લેવા માટે બ્રહ્મચારીની દીક્ષા સાધુની દીક્ષા કરતાં ઊંચી દીક્ષા ગણાય, એટલે એ સ્વામીનો પ્રસાદ નહોતા લઈ શકતા. એક વખત ગુણાદિતાનંદ સ્વામી જે તુંબડાનું પાણી પીતા હતા એ પાણી લઈને મહાપુરુષાનંદ બ્રહ્મચારીએ પ્રસાદીનું પાણી પીધું, કોઈએ જોયું એટલે તરત કીધું કે તમારી બ્રહ્મચારીની દીક્ષા ઉતરી ગઈ, પોતે સાધુ થયા અને મહાપુરુષદાસજી સ્વામી થયા. આ રાઘા ભગત હતા એ પણ બહુ પાકા ભગત હતા અને નાજા ભગત હતા એનો દીકરો એ પણ પાકો ભગત હતો. એનો દીકરો દેસુર હતો એ પણ પાકો ભગત હતો. રાઘા ભગતને એવું હતું, એ કોવાયા ગામના હતા. એ આ પરિવારમાં સત્સંગ એવો હતો કે જ્યારે શ્રીજી મહારાજ 1886માં જેઠ સુધી દસમને દિવસે મહારાજ જ્યારે અહીં આગળ મનુષ્ય લીલાને સંકેલવાની તૈયારી કરે છે એની પહેલાં મહારાજે મંદવાડ ગ્રહણ કરેલો. જ્યારે મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે એ સમાચાર ગામડે ગામડે મળ્યા કે ભગવાન સ્વામિનારાયણે અત્યારે મંદવાડ ગ્રહણ કર્યો છે ને દેહ ટકે એવું લાગતું નથી. અને ત્યારે શ્રીજી મહારાજની ખબર લેવા માટે, શ્રીજી મહારાજને મળવા માટે રાઘા ભગત ગઢપુર ગયેલા. જ્યારે એ ગઢપુર પહોંચ્યા, જેઠ સુદ દસમનો દિવસ હતો, શ્રીજી મહારાજે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કર્યો એવી લીલા ત્યાં મહારાજે કરીને એના દર્શન લોકોને કરાવ્યા છે. આ બાજુ ઉપર નાજા ભગત એટલે કે એનો દીકરો જે અત્યારે બીમાર થયેલો છે જેની વાત આપણે કરી રહ્યા છીએ, નાજા ભગતને મહારાજે દર્શન આપ્યા અને મહારાજે નાજાને એવું કીધું કે અમે તો ધામમાં જઈએ છીએ, તારે ધામમાં આવવું છે. એટલે નાજા ભગત ધ્યાનનિષ્ઠ હતા, ધ્યાનવાળા હતા. એને મહારાજે દર્શન શા માટે આપ્યા, એને ધ્યાનનું અંગ હતું. અહીંયા આગળ મહારાજ વચનાવૃતમાં કહે છે કે ભગવાનના ધ્યાને કરીને ભગવાન જેમ નિર્ગુણ છે એમ ભગવાનનો ભક્ત પણ નિર્ગુણ ભાવને પામે છે. નિર્ગુણ એટલે શું? જેમાં એક પણ પ્રકારનો ગુણ નહીં. કયો ગુણ નહીં? સત્વ, રજ અને તમ, ત્રણ ગુણથી ભગવાનનું સ્વરૂપ પર છે એટલે એને નિર્ગુણ કહેવાય. અને ભગવાનનું ધ્યાન કરીને ભગવાનના સંતો ભક્તો પણ નિર્ગુણ ભાવને પામતા હોય છે. એ રજોગુણ તમોગુણમાં તો નથી જ હોતા, જે ભગવાનના ધ્યાનનિષ્ઠ એવા જે સિદ્ધ દશાવાળા બને છે એ, પણ સત્વગુણ પણ એને વિશે નથી દેખાતો. સત્વગુણનું કાર્ય ભજન આદિ દેખાતું હોય પણ એ ગુણાતીત હોય. એનું બોલવું ચાલવું બધું સત્વગુણાત્મક ક્રિયાઓ જેવું લાગતું હોય પણ એ ગુણાતીત હોય.
ત્રણેય ગુણથી પર હોય, કારણ કે સત્વગુણ પણ અહમને વધારવાવાળો છે. જેમ કે તમે બહુ મંદિરની સેવા કરશો એટલે તમારા હૃદયમાં એક એવો ભાવ પેદા થશે કે અમે મંદિરની બહુ સેવા કરીએ છીએ. હું કથા કરતો હોઉં, વચનામૃતની કથાથી 5, 25, 50 ને બહુ જ આનંદ આવતો હોય ને બહુ જ સુખ આવતું હોય ને કોઈ મને કહે કે સ્વામી વચનામૃતની કથાથી અમને આનંદ આવે છે એટલે મને એમ થાય કે હું કથા બરાબર કરું છું. આ બધું સત્વગુણનું કાર્ય એવું છે કે સત્વગુણના કાર્યમાં સૂક્ષ્મ અહમ, સાત્વિક અહમનો વધારો છે. કારણ કે માયાનો ગુણ છે એટલે એમાં અહમભાવ પડેલો હોય જ, અને હંમેશને માટે સારું કરવા છતાં પણ આપણને વિઘ્ન કેમ આવે છે? કોઈ સારું કાર્ય આપણે કરીએ તો એ આપણને સ્વભાવ કેમ વધે છે? એનું કારણ એ છે કે સત્વગુણાત્મક ક્રિયા છે. કોઈ પ્રદક્ષિણા કરતા હોય, રોજ 500 પ્રદક્ષિણાનો નિયમ હોય તો એને રોજ એક આમ અંદર અહમ વધે કે હું તો રોજ 500 પ્રદક્ષિણા કરું છું. કોઈ રોજ ભગવાનની રોજ કોઈ જઈને સેવા કરતું હોય તો એને એમ થાય હું તો રોજ ભગવાનની સેવા કરું છું. એનો વિચાર ગુણાતીત વિચાર કયો છે? ગુણાતીત વિચાર એવો છે કે મારા બહુ મોટા ભાગ્ય કે મને રોજ મંદિરની સેવા મળે છે, મારા બહુ મોટા ભાગ્ય મને રોજ ભગવાનને સાધુની સેવા મળે છે, મારા બહુ મોટા ભાગ્ય કે મને મહારાજના ગ્રંથ ઉપર વાતો કરવાનો મને અવસર મળે છે, મારા બહુ મોટા ભાગ્ય કે મારી જીભને પાવન કરવાનો મને અવસર મળે છે. આમ જો વિચારીએ તો એ સત્વગુણ ગુણાતીત થતો જાય. પરંતુ લગભગ મુમુક્ષુની વિચારધારા એવી જ હોય છે કે મેં કર્યું ને મારાથી થયું, આ જ બંધનનું કારણ છે. સોનાની સાંકળ હોય કે લોઢાની સાંકળ હોય, બે બાંધે છે. જગતનું બંધન હોય કે તમે કંઈ સારું કર્યું હોય અને એનું તમને બંધન હોય, બે સાંકળો જ છે આ લોકમાં આપણને બાંધશે. એટલે માટે જેને ગુણાતીત થવું હોય એને એક જ વિચાર કરવો, જે આપણાથી થાય છે, મારાથી કથા થતી હોય, તમારાથી નિત્ય કથા સંભળાતી હોય, તમે મોટો દાન ધર્માદો કરતા હો, તમે નિત્ય મંદિર આવતા હો, અત્યારે ઉત્સવ ચાલે છે, રોજ રાત્રે ભાઈઓ ને બહેનો અહીંયા આગળ આપણી જે થર્મોકોલનું સ્ટેજ આખું બનાવવાનું છે ને એનું કલર કામ કરવા માટે જોબોએથી છૂટી ઘરે ઠાકોરજી જમાડી અને એ મંદિર આવે છે ને અહીં આખી રાત રાતના 1-1, 2-2 વાગ્યા સુધી સેવા કરે છે, બીજે દિવસ સવારમાં ઉઠીને પાછા જોબોએ જાય. આટલી સેવા અહીં મંદિરની અંદર યુવાન અને યુવતીઓ, કેટલાય ઉંમરવાળા ભાઈઓ અને બહેનો આ બધાએ નિત્ય રાત્રે કરે છે. રાત્રે 12-1 વાગે જાય. અમારા મામા તો રાતે 12, 12:30, 1-1 ગયા હોય ને સવારની અંદર તો 2 જણ પાછા અહીં કથાની અંદર હાજર થઈ જાય. આવી સેવા અત્યારે અહીં હરિભક્તો કરી રહ્યા છે. એટલે જે કોઈ ભક્તો અહીં ન્યૂજર્સીની અંદર હોય અને નજીકમાં હોય એ બધાય ભક્તો અને જે નિત્ય આવે છે એ સિવાયના બધાય ભક્તો, હમણાં 1 મહિનો ઘનશ્યામ મહારાજ અહીં પ્રતિષ્ઠા ઉત્સવ થાય, ઘનશ્યામ મહારાજ આપણા લોયા ધામની અંદર આવે ત્યાં સુધીની અંદર તમે બધા એવો આગ્રહ રાખો કે અહીં મંદિરે તમે નિત્ય આવો, સાંજે આ કથા પૂરી થાય કે કથાની વચ્ચે આવો પણ આવીને નિત્ય સેવા કરો. બહુ મોટા ભાગ્ય આજ તમે અહીંયા આગળ સેવા કરવા 2 કલાકની 3 કલાકની ઊંઘ છોડશો એનો આનંદ તમને ત્યારે થશે કે જ્યારે અહીં સિંહાસનની અંદર મહારાજ બિરાજશે અને પ્રતિષ્ઠાનો દિવસ હશે ને એના તમે દર્શન કરશો ને ત્યારે તમને એમ થશે કે આ ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે આપણે રાત ઊંઘ તો મળવાની જ છે. તમે જોબો 5-5, 8-8 કલાક કરો છો, એ જોબો તો કરવાની જ છે. એ જોબ કદાચ આપણને જોબ ઉપર બોસે 3-4 કલાકનું કામ વધારી દીધું હોય તો શું થાય? અમારા બ્રિજેશ ભગતને વચ્ચે હતું તે રાતના 2-2 વાગ્યા સુધી ને રાતના 1-1 વાગે છૂટતા હતા. એવી જોબ કરવી પડે તો શું કરો? જવું જ પડે ને ભગત, કરવી જ પડે ને. તો જો એવી જોબો કરવા માટે આપણે બધું જ કરવું પડતું હોય તો આ તો ભગવાનની સેવા અત્યારે 1 મહિનાનો અવસર છે. એટલે ન્યૂ જર્સીની અંદર રહેતા તો તમામ ભક્તો શનિ અને રવિ તો સવારના અહીં જ આવી જવાનું, તમારું લંચ, તમને એ ડિનર, તમારું બ્રેકફાસ્ટ બધું અહીં મંદિરમાં મળશે. તમારે બનાવવાનું છે ને તમારે જમવાનું છે, અમારે કાંઈ કરવાનું નથી. જે જોઈતું એ લાવી દેવાનું છે મંદિર તરફથી અને તમારે જ બનાવીને તમારે જે જમવું હોય એ જમો, પણ મંદિરની અંદર આવીને બધાય શનિ રવિ ઉંમરવાળા હો, વડીલો હો, મિડલ હો, નાના હો, યુવાન હો, બધાય સેવાની અંદર શનિ રવિ તો સવારથી સાંજ સુધી આવો અને વીકડેઝની અંદર પણ રાત્રે રાત્રે બધાય સેવાની અંદર આવતા રહેજો. 1 મહિનો ઊંઘ ઓછી લેજો. મહારાજ જો તમે 1 મહિનો ઊંઘ ઓછી લેશો ને તો મહારાજ જ્યારે અહીં સિંહાસનમાં આવશે ને પછી તમે દર્શન કરશો ને તો ક્યારેક મહારાજ તમને સ્વપ્નમાં દર્શન આપશે. કરેલું ક્યારેય વ્યર્થ જાતું નથી. પણ એટલું ચોક્કસ કહું છું કે તમે રાત્રે વીકડેઝમાં આવો, સવારની અંદર વહેલા પાછા જોબે જાઓ,
તમે શનિ રવિ આખો દિવસ અહીંયા આવો. કેટલાય યુવાનો એવા છે, કેટલાય અમારા નીલ ભગતને તો હાવ નાના છે આ વેદાંતને, પણ રોજ આવી જવાનું. સવારની અંદર 7 વાગે સ્કૂલે જતા હોય, રાતના 1-2 વાગે સુધી અહીં સંતો ભેગા સેવા કરતા હોય, એને જોઈને સંતો રાજી થાય. પણ એ બધું જ તમારાથી થાય, એને ગુણાતીત બનાવજો, સત્વ ગુણાત્મક ન બનાવતા. તમે મંદિરે આવશો, સેવા કરો છો, કરવા આવશો પણ ખરા, અત્યારે આવે છે પણ ખરા, એ બધાને તમે સત્વ ગુણાત્મક ના રાખતા ગુણાતીત કરજો. એ ગુણાતીત ત્યારે થશે કે એવું વિચાર કરજો કે અમે નથી આવ્યા, અમને મહારાજ લાવ્યા છે. અમે નથી કરતા, મહારાજ કરે છે, અમારા દ્વારા મહારાજ કરે છે. એવું જ્યારે વિચાર આવશે તો એ ગુણાતીત થશે. અહીંયા આગળ નાજા ભગતને મહારાજે દર્શન આપ્યા. અમે ધામમાં જઈએ છીએ, તમારે આવવું છે? એટલે નાજા ભગત ધ્યાનનિષ્ઠ હતા, પછી મહારાજ અચાનક અદૃશ્ય થઈ ગયા. નાજા ભગતને ધ્યાનની અંદર ગઢપુર દેખાયું. ગઢપુરની અંદર શ્રીજી મહારાજનો પાર્થિવ દેહ ચિતામાં સુવાળ્યો છે આવું દેખાયું. ત્યાં હજારો લોકો ગઢપુરમાં આમથી આમ દોડાદોડી કરે છે, આ બધું દેખાયું. એમાં એનો બાપોય દેખાયો, રાઘો, એ ત્યાં દોડાદોડ કરે છે ને, રડે છે ને, આ બધું દેખાયું. એટલે નાજો ભગત પછી ત્યાંથી ધ્યાનમાંથી ઊભો થઈને ગામ આખું સત્સંગી કોવાયા ગામ, એટલે ત્યાં બધા ઘરઢેરાઓ બેઠેલા હતા, ત્યાં જઈને દોડી અને બધા ઘરઢેરાઓને કે મહારાજ તો ધામમાં ગયા આજે. ઓલા કે તું બોલીશ નહીં, મહારાજ ધામમાં ગયા એમ, મહારાજ વિના કેમ ચાલે, હજુ તાર બાપો તમના મહારાજની ખબર લેવા ગયો છે. ઓલો કે મેં જોયું આવું. 4 દિવસ થયા ને રાગા ભગત આવ્યા ને એને કીધું મહારાજ તો ધામમાં ગયા, ત્યારે આખું ગામ દુઃખી દુઃખી થઈ ગયું. કહેવાનો મારો એ અર્થ છે કે નાજા ભગત જો ધ્યાન કરવાવાળા હતા તો ભગવાનના સાધમ્યપણાને પામેલા હતા. મહારાજ શું કરે છે ને મહારાજને શું થયું છે, મહારાજ શું જમ્યા છે, એને શ્રીજી મહારાજ વખતે ઘણા બધા ભક્તો લાગટ એવા હતા કે મહારાજ ગમે ત્યાં હોય અને જે ક્રિયા કરતા હોય એને ઘેર બેઠા જોતા. એને કોઈ દિવસ ટાવર ના જાય, એને કોઈ દિવસ લાઇટ ના જાય, કારણ કે એ કનેક્શન હૃદયનું હતું. શ્રીજી મહારાજ જે જમતા હોય, જે લીલા કરી હોય, એને સંતો, કેટલાય સ્ત્રી ભક્તો, કેટલાય બાળ ભક્તો એ જમાનાની અંદર ઘેર બેઠા જોતા. આ નાજા ભગતને ઘેર બેઠા દેખાયું. એ નાજા ભગતનો મંદવાળ આવ્યો એટલે દેશુર દોડતો હતો જુનાગઢ મહાપુરુષદાસજી સ્વામીને કે સ્વામી મારા બાપાને જીવાડો ને મારા બાપાને મહારાજ ધામમાં લઈ જશે એવું લાગે છે, બહુ બીમાર થઈ ગયા છે, કંઈ જમતા નથી, તાવ આવે છે. મહાપુરુષદાસજી સ્વામી કે જા તારા બાપાને, હું તારા ગામ આવીશ ને ત્યારે તને મહારાજ લેવા આવશે, ત્યાં સુધી મહારાજ લેવા નહીં આવે, બાપાને સારું થઈ જશે. આ ભગવાનને સાધમ્યપણાને પામેલા ભગવાનના મહાપુરુષો, એના કારણે થયું એવું કે દેશુર પાછો આવ્યો જૂનાગઢ જઈને, ત્યાં તો નાજાને સારું થઈ ગયું, નાજાને સારું થઈ ગયું, નાજા ભગત બેઠા થઈ ગયા. 3 વર્ષ પછી ફરીથી તાવ આવ્યો. ફરીથી તાવ આવ્યો એટલે નાજા ભગતે દેશુરને કીધું કે તું જા અને મહાપુરુષદાસજી સ્વામીને કહેજે કે હવે સ્વામી મને જલ્દી કોવાયા દર્શન આપે અને પછી મહારાજ મને ધામમાં લઈ જાય, કારણ કે મને તાવ આવ્યો છે. સ્વામીએ કીધું છે હું ગામમાં આવીશ ત્યારે જ તારો બાપો ધામમાં જશે, એ વિના નહીં જાય. એટલે મહારાજ મને સ્વામીના આવ્યા વિના નહીં લઈ જાય. કેટલો વિશ્વાસ કે સ્વામી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મહારાજ મને લેવા નહીં આવે. હવે આવી ઘટનાઓ આજના યુગની અંદર જેને કોઈ દી સાંભળ્યું જ નથી, જેને કોઈ દી જાણ્યું જ નથી, ભગવાન સ્વામીને અંતકાળે પોતાના ભગતને લેવા આવે, એને તો આશ્ચર્યકારક લાગે. એને તો એવું લાગે કે આ તો કદાચ ખબર નહીં લખી નાખ્યું હશે, પણ એવું નથી. વાલા ભક્તો, કદાચ કોઈ આ કથાઓને નવી સાંભળતા હોય, કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કોઈ વર્ષોથી ન પણ હોય ને આ કથા તમે ક્યારેક સાંભળતા હો લાઈવ, તો યાદ રાખજો ભગવાન સ્વામિનારાયણને ત્યાં જ આ પૃથ્વી પર એવી ઘટના ઘટે છે કે જેને દિલથી ભજે છે એને અંતકાળે મહારાજ લેવા આવે છે. અંતકાળે મહારાજ એને લઈ જાય છે, એને પોતાનો કરીને મહારાજ એને વિમાનમાં બેસાડીને, હાથી પર બેસાડીને, ઘોડા પર બેસાડીને, રથમાં બેસાડીને આજે પણ આવે છે અને આજે પણ એવા દર્શન અનેકને થતા હોય છે. મહારાજ હજુ આને લેવા આવતા નથી. દેશુર ભગતને મહાપુરુષદાસજી સ્વામી કે તારા બાપાને હું તો હવે હમણાં કોવાયા નહીં આવું, પણ તારા બાપાને લેવા મહારાજ 11મા દિવસે આવશે આજથી. દેશુર ઘેર આવ્યો, ઘેર આવી અને બાપાને કે સ્વામી આવું કીધું છે, 3 દી અને આવતા થયા, 8મે દિવસે હવે મહારાજ તમને લેવા આવશે એવું કીધું છે. એટલે 8મે દિવસ સવાર પડી અને ભગત નાજા ભગત તૈયાર થઈને બેઠા. મહારાજ આવ્યા અને મહારાજના દર્શન બધાને થયા અને નાજા ભગતે કીધું મહારાજ આવ્યા છે, હું જાઉં છું, વિમાનમાં બેઠા ને મહારાજ લઈ ગયા. આ મહાપુરુષદાસજી સ્વામી આ ભગવાનના સાધમ્યપણાને પામેલા મુક્તો,
અક્ષરધામની અંદર પણ ભગવાનના સાધમ્યપણાને પામેલા મુક્તો જે છે એને મહારાજ જ્યારે અહીં લઈને આવે છે ત્યારે ભગવાન જેટલું જ કાર્ય એ કરતા હોય છે, અને અક્ષરધામમાં હોય છે ત્યારે પણ ભગવાન જેટલું સામર્થ્ય ઐશ્વર્ય રૂપ બધું જ હોય છે, પરંતુ વચનામૃતમાં મહારાજ કહે છે સ્વામી અને સેવક ભાવેને દ્રઢ રહે છે. આપણે જેટલા મહારાજને જાણીશું ને મોટા, એટલા તો મહારાજ આપણને મોટા કરશે. જેટલા મોટા આપણે જાણીશું ને મહારાજને, એટલા મોટા તો મહારાજ આપણને કરવાના છે. જેવા આપણે મહારાજને જાણીએ છીએ એવા જ મહારાજ આપણને કરવાના છે. તો એવા મહારાજ આપણને કરે પછીથી ભગવાનના ભક્તને શું થાય કે જેને મેં આવા જાણ્યા એવો તો એને મને કર્યો છે, તો જો એને મને એવો કર્યો છે તો એ કેવા હશે, એ કેવા હશે. આજે મહારાજે કહ્યું મોટા પુરુષને જે નિષ્કામી જાણે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય, મોટા પુરુષને નિર્લોભી જાણે તો ગમે એવો લોભી હોય નિર્લોભી થાય. મોટા પુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય એમ મોટા પુરુષના તમામ ગુણો એમાં આવતા જાય. તો જે મોટા પુરુષને નિષ્કામી જાણવાથી કોઈ કૂતરા જેવો કામી નિષ્કામી થઈ ગયો હોય, જે મોટા પુરુષને નિર્લોભી જાણવાથી કોઈ નિર્લોભી થયો હોય, નિસ્વાદી થયો હોય, નિર્માની થયો હોય, નિસ્નેહી થયો હોય, તો એને એવો તો વિચાર આવે ને કે જે મોટા પુરુષને જાણવાથી હું આવો થયો તો એ તો હજુ કાંઈ વિશેષ હશે પણ મને જણાતું નથી. જેના થકી હું આવો છું ને મને આટલો વૈરાગ્ય આ જગતમાં છે, મને પંચ વિષયમાંથી વિરક્તિ છે, જેના સંગે કરીને જેના આશીર્વાદથી જેના રાજીપાથી મને આટલું મહારાજનું સુખ છે તો એને કેટલું હશે, આવો વિચાર આવે. એમ અક્ષરધામના મુક્તને અક્ષરધામમાં મહારાજના સાધમ્યપણાને પામવા છતાંય એને ત્યાં એવું થાય છે કે મહારાજને મેં જેવા જાણ્યા હતા એવો તો મહારાજે મને કર્યો છે, તો મહારાજ તો કેવા, અને મહારાજ એવા તો એક નહીં અનંત એને કર્યા છે. આમ જેવા પ્રભુ તમને ઘનાપન તમો અમારે, અમારા જેવા તો મહારાજ તમે અનંત કર્યા અને તમે તો એક જ, મહારાજ કેવા મોટા હશે. એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે, ગોપાળાનંદ સ્વામીને ખબર છે કે બ્રહ્માંડ આખું હું ફેરવી શકું, ચંદ્રગ્રહણ રોકી શકું, પણ બધું જ સામર્થ્ય 142મું પ્રકરણ ભક્ત ચિંતામણીનું વાંચો. ગોપાળાનંદ સ્વામી એમાં કહે છે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, ઠાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય. ગોપાળાનંદ સ્વામી કે હું આખું બ્રહ્માંડ ફેરવી શકું, ચંદ્રગ્રહણ કરી શકું, મળદાને બેઠા કરી શકું, આ બધી જ તાકાત. ચેતન સાગર કહે છે સાંભળો, મુએલાને જીવાડે, પોતાના વચને કેટલાકને પુત્ર આપે વગેરે પ્રતાપ સંતો શ્રીહરિનો જાણતા, આખું જગત પૂજે તો પણ ગર્વ કરતા નહીં. બધો જ પ્રતાપ મહારાજનો છે. જે કર્યું તે શ્રીજીએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. જે કર્યું છે એ હરિએ કર્યું છે, મારું નામ તો ખોટું ધર્યું છે. સતત ભગવાનના જે મુક્ત ભાવને પામેલા સત્પુરુષો હોય, મુક્ત ભાવને પામેલા જે સદગુરુઓ હોય, મુક્તપણાને પામેલા જે ભગવાનના અનાદિ મુક્તો હોય, એનું એક જ પાસું છે. એની દોરી કઈ, કેવી રીતે ઓળખાય કે આ મુક્ત છે? વરસાદ પાડે એટલે મુક્ત છે, દીકરો આપે એટલે મુક્ત છે, પીર ફકીરો ગણાય દીકરાને દીકરીઓ તો આપે છે. શું આપણા હૃદયની વાત જાણી જાય એટલે બહુ મોટા મુક્ત છે? હૃદયની વાત પણ જાણી જાય. આજે યુપીની અંદર એવા જ્યોતિષીઓ છે, એવા પંડિતો છે, તમે એની સામે જઈને બેસો ને તો શું જમીન આવે છે ને શું વિચારો છો તમને કહી દે. તમે એની સામે જઈને બેસો ને તમારું નામ, તમારું ઠામ, ક્યાંથી આવો છો, તમારા પત્નીનું નામ શું, તમારા પિતાનું નામ શું, કેટલા વર્ષ પહેલાં કોણ મરી ગયું, જીવી ગયું, આખો ઇતિહાસ કહી દે તમને ભગવાન. અને એની સેવાની અંદર તમે જુઓ તો કુંવારી કન્યાઓ હોય એવું થાય, આવાય હોય. એટલું જાણવાથી ભગવાન કે મુક્ત નથી ઓળખાતા, મુક્તની બહુ જ એક દોરી પાક્કી છે. સતત કરતા હરતા પણ હું મહારાજનું માને, સતત એક સેકન્ડના લાખમાં ભાગમાં પણ એને એવું ચૂકાય નહીં કે સ્વામી મહારાજ છે ને હું સેવક છું એવું ના ચૂકાય. અને જીવને ચૂકાઈ જ જાય. કેવી રીતે ચૂકાઈ જાય? આપણને થાય હું તો કોઈ દી બોલતો જ નથી કે હું ભગવાન છું. ના, આપણે બોલતા ભલે નથી પણ આપણે એવું કહીએ ને કે હું મેં કર્યું, મારાથી થયું, હું છું એટલે થાય છે,
હું કરું એટલે આમ થાય, આવા સંકલ્પ વિકલ્પ બોલવું એ બધી ભગવાનની સીટ લેવા બરાબર છે. ઓટોમેટિક ભગવાનની સીટ ટ્રાન્સફર થઈ જાય આપણી પર, કારણ કે તમે કરો એટલે એનો અર્થ કે ભગવાન તો કંઈ કરતા જ નથી, તમે જ કરો છો, અને તમે કરો છો એનો અર્થ ભગવાનની સીટ તમે લઈ લીધી. હું એમ કહું આ હું કરું છું, બસ મને હું બોલું કે ના બોલું, કદાચ આ કથા કરું છું એટલે મને ખબર હોય કે અત્યારે શું બોલાય, જાહેરમાં બોલું છું એટલે હું કહું આ તો મહારાજ કરે છે, મોટા કરે છે, એમ બોલવું એ વાચ્યાર્થ છે. પણ હૃદયનો સંકલ્પ એવો હોય કે આ તો હું જ કરું છું, એટલે ભગવાનની સીટ તમે લીધેલી જ છે, તમે મુક્ત ભાવવાળા નથી એટલે જ તમને એવો સંકલ્પ થાય, કે આપણને એવો સંકલ્પ થાય કે આ હું કરું છું ને મારાથી થાય છે, હું હોઉં તો થાય, હું હોઉં તો ના થાય. આ બધા જ સંકલ્પ વિકલ્પોનું કારણ ભગવાનની સીટ આપણે જોઈએ છે, એટલે ભગવાનની સીટ ઉપર આપણે બેસવું છે, એટલે આપણે બદ્ધ છીએ. એટલે જો મુક્ત હોઈએ ને, અથવા મુક્તપણાના ભાવને થોડોક પણ ચાખેલો હોય ને, અથવા એ મુક્ત ભાવમાંથી સીધા જ અહીંયા આવેલા હોઈએ ને, તો એક સેકન્ડ પણ આપણને ચૂકાય નહીં કે આ હું કરું છું એને એમ જ થાય, જે થાય છે મહારાજને મોટા કરે છે, મહારાજથી થાય છે, મહારાજથી થાય છે, મહારાજ કરે છે, મહારાજ કરે છે, મહારાજ કરે છે. રટણ આવું લગાડો મુક્ત થઈ જવાશે. મહારાજ કરે છે, મહારાજ કરે છે, મહારાજથી થાય છે, મહારાજ કરાવે છે, મહારાજ બોલે છે, મહારાજ આમ કરે છે. આવું કરી દો મુક્ત થઈ જવાશે. છ મહિના કે એક વર્ષ અભ્યાસ તો કરીએ આપણે, બીજું કંઈ કરવાની જરૂર નથી. જા જા કંઈ ધારના પાનના ચાંદ્રાને ઊંધામાંથી તપ કરું ને ભજન કરું ને 500 માળા કરી દઉં ને 1000 માળા કરી દઉં ને આ કરી દઉં તો મુક્ત થઈ જાઉં એમ નથી થવાતું. વચનાવત નાખા પાઠ કરી નાખું એમ મુક્ત નથી થવાતું. એક ભાવને કેળવીએ આપણે, મહારાજ કરે છે ને મહારાજથી થાય છે, મહારાજ કરાવે છે, બસ આટલો ભાવ કેળવી દઈએ. મહારાજની જે ઈચ્છા નથી એનું એવું કંઈ ના કરીએ, અને જે કાંઈ સારું મહારાજ કરે, મહારાજ માટે કરું છું, મહારાજ માટે, મહારાજ, બસ આટલું જીવનમાં મહારાજની દોરી પકડે એટલે મુક્ત ભાવ આવે. આ સંતોને એવું થાય છે, જો એવું છે. મહારાજે ગઢપુરથી બધા સંતોને દેશ વિદેશ વિચરણ કરવા મોકલેલા. પૂર્ણાનંદ બુરાનપુર ગયેલા, ત્યાં તેમણે કેટલાય જનોને સત્સંગ કરાવ્યો. શ્રીહરિના વચનથી જનોને ધ્યાનમાં બેસાડીને ગોલોકને અક્ષરધામના દર્શન કરાવતા. લો આવા હતા, ગોલોકને અક્ષરધામના દર્શન કરાવતા, તોય એવું માનતા કે આ બધું મહારાજનું છે. ગોપાળાનંદ મુનિ 4 માસ વડોદરા રહ્યા, ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં છે. આ શ્રીહરિનો અપાર પ્રતાપ દેખાડતા, કેટલા બધા પરચા સ્વામીના, તો ઓહો વાત જવા દો. ગોપાળાનંદ સ્વામીના પરચા જેમાં શ્રીહરિનો પ્રતાપ દેખાય, જેમાં શ્રીહરિનો પ્રતાપ દેખાય તેમાં એવો, તેમાં બધા ખેંચાય એવો એક ઢાળ છે, એક ઢાળો છે કે જેમાં મહારાજનું કંઈક અસ્તિત્વ દેખાય એમાં લોકો ઓટોમેટિક ખેંચાય. જેમાં કંઈક એવું લાગે કે અહીંયા આગળ કંઈક નીકળશે, અહીં પાણી થાય એવું છે આ કૂવામાં, બધા ત્યાં જાય ને, એમ ભગવાનનો કંઈ પ્રતાપ દેખાય એટલે બધા એમાં ખેંચાય. પણ એ બધો પ્રતાપ શ્રીહરિનો છે એમ સમજે એવા મુક્તમુનિ, બ્રહ્મમુનિ, નિત્યાનંદ મુનિ, ગોપાળ મુનિ, આત્માનંદ મુનિ હતા. તેમને જ્યાં જ્યાં પ્રતાપ દેખાય ત્યાં શ્રીહરિનો જ પ્રતાપ દેખાતો. બીજામાં કોઈ માણસ ચોટે તો તે તેની પ્રશંસા કરતા નહીં, કારણ કે શ્રીહરિમાં ચિત્ત ચોટાડવું એ સત્સંગનો મુખ્ય સિદ્ધાંત છે. બીજે ચિત્ત ચોટે કુસંગરૂપ કહેવાય. લો ભગવાનમાં જ ચિત્ત ચોટે, એના માટે સદગુરુમાં પહેલાં ચોટવું પડે છે. પરંતુ ભગવાનને છોડીને નહીં, ભગવાનનો ત્યાગ કરીને નહીં એમ કહેવા માગે છે, કારણ કે એની અંદરથી ક્યારેક ખોટા પુરુષ પકડાઈ જાય કોઈને તેનું નુકસાન થાય. જ્યારે ભગવાન પ્રધાન રાખીને, ભગવાનના સત્પુરુષને પ્રધાન એની સાથે કર્યા હોય એ માર્ગ નિર્વિઘ્ન છે, એમાં ક્યારેય કોઈ પ્રકારનો દોષ આવતો નથી. એટલે મહારાજે અહીં આગળ આવી વાતો કરી છે. કહેવાનો અર્થ એટલો જ છે કે ભગવાનના સાર્ધમ્યપણાને પામ્યા આવા મુક્તો ભગવાનના ધામની અંદર પણ છે, આ પૃથ્વી પર પણ છે, પરંતુ સર્વમાં એ બધાય શ્રેષ્ઠ, એ બધાયની અંદર શ્રેષ્ઠ એક પુરુષોત્તમ નારાયણ ભગવાન સિવાય કોઈ નથી. ભગવાન ઉપાસ્ય છે, બાકીના બધા તો પુરુષ અનંત છે. ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તો પણ અક્ષરધામની અંદર શ્રીજી મહારાજની ઈચ્છાથી અનંત છે, એક નથી અનંત છે. ગોપાળાનંદ સ્વામી જેવી સામર્થ્યવાળા પણ અનંત, મુક્તાનંદ સ્વામી જેવા પણ અનંત, કારણ કે શ્રીજી મહારાજ તો એવા છે કે શ્રીજી મહારાજ જે ધારે કરી શકે એના જેવું કોઈ નથી. એટલે ધારે કરી શક્યા એના સ્વરૂપનો એક ગુણ છે કે એને ભજી ભજીને એના જેવા થવાવાળા અનંત છે, એની શક્તિને મેળવવાવાળા અનંત છે. છતાંય પણ એને મેળવ્યા પછી એમ લાગે કે મારી પાસે કાંઈ નથી. ગોપાળાનંદ સ્વામીને પૂછો મહારાજનો મહિમા તમે કેવો જાણ્યો? ગોપાળાનંદ સ્વામી કે મને જ કંઈ ખબર જ નથી મહારાજનો મહિમા, મને જ નથી ખબર. શ્રીજી મહારાજને પૂછો તમારો મહિમા તમે કહો. મહારાજ કે મારા મહિમાના પારને હું જ નથી પામતો,
ભગવાનના મહિમાના પારને ભગવાન નથી પામતા. હવે આપણે આજના હાવ વૈખરી વાણી અને હાવ અલ્પ બુદ્ધિ, હાવ ઊંધી બુદ્ધિને હાવ ઓછી બુદ્ધિને આપણે કહે હું મહારાજના મહિમાને જાણું છું, એ તો કેવું કહેવાય? ગોપાળાન સ્વામી જે એમ કહેતા હોય કે મને મહારાજનો મહિમા જેવો છે એવો યથાર્થ ખબર નથી, અને આપણને હે પોપટ્યું જ્ઞાન હોય, પાંચ પુસ્તક વાંચી લીધો હોય, પાંચ શબ્દ આવડતા હોય, ક્યારેક કંઈક સાંભળી લીધું હોય કોઈ મહાપુરુષનું, આપણને આમ ખબર હોય કે મહારાજ આવા છે આવા છે આવા છે, આમ કંઈ બોલી જઈએ કે કંઈક થોડું વિચારી લઈએ, અને આપણે વિચારે મને મહારાજનો મહિમા છે એવું નથી. ગોપાળન સ્વામી પણ જેને નેતિ નેતિ કહે છે, આપણે તો કંઈ બોલવાનું નહીં, આપણે તો એટલું જ કહેવું કે મહારાજ તમે મને મળ્યા છો ને મારા મોટા ભાગ, બસ આટલું જ. ગોપાળન સ્વામીને ગુરુજી જેવા મોટા મુક્તો તમે અમને મળ્યા છો ને આ અમારા મોટા ભાગ, બાકી એનો મહિમા ગોપાળન સ્વામીનો મહિમા કેવો આપણે શું સમજી શકીએ? મુક્તાનંદ સ્વામીનો શું મહિમા આપણે કેમ સમજી શકીએ? અરે આપણને મળેલા ગુરુજી જેવા મોટા પુરુષો હોય, એવા મહાપુરુષો, એનો પણ મહિમા આપણે શું સમજી શકીએ? જેવો છે એવો મહિમા આપણે ના સમજી શકીએ એવી આપણી કેપેસિટી છે, છતાંય પણ મહારાજની દયાથી આપણને મહારાજ એમની પાસે રાખ્યા છે. એટલે કહેવાનો અર્થ એ ભગવાનના મહિમાનો કોઈ પાર પામતા નથી એવા દિવ્ય મૂર્તિએ જે ભગવાન તે નિર્ગુણ છે, ધ્યેય છે એટલે કે પામવા યોગ્ય છે, એવા ભગવાનનું જે ધ્યાન કરે છે એ પણ નિર્ગુણ થઈ જાય છે, આવું ભગવાનનું સ્વરૂપ છે. આ ભગવાનના સ્વરૂપ વિષયક ગુણો શ્રીજી મહારાજ કહે છે. પહેલો ગુણ હતો ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બીજો ગુણ, બીજા ગુણની અંદર ભગવાનનો મહિમા અને પ્રતાપ છે કે ભગવાનને ભજીને એના સાધર્મ્યપણાને પામેલા અનેક મુક્તો છે, પરંતુ ભગવાન જેવો થવાને કોઈ સમર્થ નથી, ઉપાસ્ય એક પુરુષોત્તમ નારાયણ છે, બાકીના બધા પુરુષ છે, આવો ભગવાનના મહિમાનો કોઈ પાર આવતો નથી. હજુ પણ મહારાજ ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન છે એ વિશે એક વાતો કરશે, એને આપણે સોમવારે વચનામૃતની કથા દરમિયાન સાંભળશું. વાલા ભક્તો, આવતીકાલે શનિવારે અહીં મંદિરમાં સભા છે, દરેક ભક્તો સાંજે તો આવજો, પણ એ પહેલાં સવારથી જ અહીંયા આગળ સેવાઓ, બધી બહુ સેવાઓ મંદિરની અંદર ચાલુ છે શ્રમયજ્ઞ, તો ભાઈઓ બહેનો બધાય સેવાની અંદર શનિ રવિ પોતાનો તમામ સમય મંદિરની અંદર કાઢજો. મંદિરની અંદર વિશેષ હમણાં સેવાઓ, આપણો ઉત્સવ આવી રહ્યો છે, એની તૈયારી, એનું ડેકોરેશન આદિ કરવાનું હોય, એટલે એવું ના થાય કે જે ભક્તો કરતા હોય એ પાંચ દસ નવા ભક્તો જે આવતા હોય એ પણ આવી શકે છે, જે કથાઓ સાંભળતા હોય ને ન્યૂજર્સીમાં જ હોય એ ભક્તો પણ બધા સેવામાં આવી શકે છે. અહીં આગળ સેવાઓ તમારી માટે તૈયાર છે, એટલે ઘણીક વખત એવું થતું એક જે ભક્તો સેવા કરતા હોય તો થાય કે ભક્તો પાંચ કરે છે તો અમારી સેવાનો અમને સેવા મળશે કે નહીં, કે અમને સેવાનો ત્યાં આગળ અમારી સેવાની જરૂર નહીં હોય, એવું પણ ઘણા ભક્તોને હોય. પરંતુ તમે વહેલા આવજો, કદાચ તમે સવારથી ન આવી શકો તો બપોરે બે વાગે ત્રણ વાગે પણ વહેલા આવજો સભા થતાં પહેલાં, તો પણ તમને ઘણી બધી સેવાઓ અહીં મળશે અને મહારાજને રાજી કરજો. ઉત્સવની અંદર બહારના સ્ટેટોમાં રહેલા બધાએ ભક્તો હવે રજાનું નક્કી થઈ ગયું હોય તો ઉત્સવનું ખાસ બધાએ કરી, અને હજુ પણ ટાઈમ છે તો કહી, અને બધાએ ઉત્સવની અંદર પણ વહેલા વહેલા આવજો. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.